આણંદ શહેર ડીવાયએસપીએ 31મી ડિસેમ્બરને લઈને શહેરીજનોને કરી અપીલ. કોવિડ મહામારીને લઈને કોઈ મેળાવડા કે પાર્ટી કરાશે નહીં. સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી. શહેરના દરેક 4 રસ્તા પર પોલીસ ચેકપોસ્ટ કરી બંદોબસ્ત ગોઠવાશે. નશાની હાલતમાં ફરતા લોકો સામે ગુનો દાખલ કરાશે. શહેરની આસપાસના ફાર્મ હાઉસ પર પણ નજર રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરી પાર્ટીઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નવા વર્ષની રાત્રે શહેરીજનો ઘરને ઘરમાં રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. 2020નું વર્ષ સમગ્ર દેશ અને દુનિયા માટે એક મહામારીનું રહ્યું છે. આર્થિક મંદી, બેરોજગારીથી લઈને લોકડાઉનથી લઈને અનેક સમસ્યાઓનો સામનો ખેડૂતો, કિસાનો, બેરોજગારોને કરવો પડ્યો છે. ખાવા પીવાની પણ તકલીફ પડી છે. અને આજે 31મી ડિસેમ્બર હોય અને આખરી દિવસ હોય 2020નો, ત્યારે તેને લઈને મેળાવડાઓ કે જમાવડાઓ ન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. આ એક એવું પ્રથમ વર્ષ દુનિયામાં એવું છે કે જે આ 31મી ડિસેમ્બર જે મનાવવા માગતા હોય, પાર્ટીઓ કરવા માગતા હોય, તેમના માટે આ વર્ષ યોગ્ય નથી. કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને પાર્ટીઓ ન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. અને સમગ્ર દેશ અને દુનિયાભરમાં પોલીસ દ્વારા, સરકાર દ્વારા અપીલો કરવામાં આવી છે કે મેળાવડાઓ ન કરવામાં આવે અને પાર્ટીઓ ન કરવામાં આવે. ત્યારે 31મી ડિસેમ્બર 2020નું વર્ષ લોકોની મુશ્કેલીમાં રહ્યું છે અને આવનાર 21મા વર્ષમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે પોતાના શરીરને તંદુરસ્ત રાખે અને 21મા વર્ષમાં પ્રવેશ કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 31મી ડિસેમ્બર મેળાવડા ન થાય, કોવિડની મહામારી વધુ ન ફેલાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે લોકો પોતાના ઘરમાં જ 31મી ડિસેમ્બર ઉજવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. આગામી 31 ડિસેમ્બર અનુસંધાને હું તમામને અપીલ કરું છું, આણંદ જિલ્લાના તમામ રહેવાસીઓને, કે હાલે કોવિડની જે મહામારીના અનુસંધાને સરકારશ્રીની ગાઈડલાઇન્સ SOP છે. આવા કોઈ મેળાવડા કે બીજું કંઈ કોઈ પાર્ટી કરવાની નથી. આપણો જિલ્લો આમ પણ ડ્રાય સ્ટેટ છે, એટલે કોઈ પ્રોહિબિશન કે બીજું કંઈ ના થાય. એના માટે આપણે દરેક ચેક 4 રસ્તા ઉપર અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ રાખી ચેક કરવાના છીએ. અને આવા પીધેલા ડ્રાઇવિંગના કેસો અથવા અન્ય કોઈ આવા મળી આવે તો એના વિરુદ્ધ પણ ગુનો દાખલ થશે અને એને અટક કરવામાં આવશે. તેમજ આવા કોઈ ફાર્મ હાઉસ અથવા કોઈ ખાનગી આવી પાર્ટીની પણ પોલીસને માહિતી મળશે તો ચોક્કસપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે હું તમામને અપીલ કરું છું કે પોતપોતાના ઘરમાં રહી 31ની ઉજવણી કરે, કોઈ બહાર નીકળી અને ગ્રુપમાં આવી પાર્ટી કરી અને મહામારી વધારે ફેલાય.